विधानसभानी ચૂંટણીમાં સુરત શહેર તમામ 12 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયા બાદ તમામ ધારાસભ્યોનું સન્માન કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે આવતીકાલે યોજાશે, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ સુરત શહેર અને જિલ્લાની તમામ બેઠકો પર વિજય મેળવ્યો છે, જેને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીમાં થયેલા વિજયને લઈને ઉજવણી કરશે। શહેરની તમામ 12 બેઠકોના ધારાસભ્યોનું મંચ ઉપર સ્વાગત કરવામાં આવશે। વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય તૈયારી શરૂ કરી દેવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહે તે માટે સંકલન કરી લેવામાં આવ્યું છે। ચીન સહિત વિશ્વના કેટલાક દેશોમાં ફરી એક વખત કોરોનાના સંક્રમણ વધતું દેખાઈ રહ્યું છે, ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ તે દિશામાં ઝડપથી પગલાં લેવાનું શરૂ કરી દીધું છે। કોરોના સંક્રમણને વધુ ફેલાતો અટકાવવા માટે મોટા કાર્યક્રમો અટકાવવા જોઈએ કે જન્મદિવસની ખૂબ મોટા પ્રમાણમાં હોય, પરંતુ એક તરફ સરકાર કોરોના નિયંત્રણને રાખવા માટેના પગલાં લેવા માટે આરોગ્ય વિભાગને સૂચના આપી રહ્યું છે અને બીજી તરફ હજારો લોકોને એકત્રિત કરીને વિજય ઉત્સવ મનાવવાનો નિર્ણય લઈ રહી છે। આવતીકાલે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ હાજરી આપશે। ગુજરાત સંગઠન અને વિશેષ કરીને સુરત અને તાપી જિલ્લામાં આ વખતે ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટી સફળતા મળી છે। અમિત શાહ સંગઠનના વખાણ કરી શકે છે અને સીઆર પાટીલને પણ તેમની કામગીરી બદલ શબ્દોથી સન્માનિત કરી શકે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં હાજરી આપશે। ભારતીય જનતા પાર્ટીના ગત વિધાનસભાની ચૂંટણીમાં સુરત મહાનગર સંલગ્ન તમામ 12 ઉમેદવારોને વધુ એકવાર અગાઉ કરતાં પણ વધારે બહુમતી સાથે જ્યારે સુરતના નાગરિકોએ ચૂંટીને મોકલ્યા છે, ત્યારે સ્વાભાવિકપણે એમનું ઋણ સ્વીકાર કરવાનો આ કાર્યક્રમ છે, એમને થેન્ક યુ કહેવાનો આ કાર્યક્રમ છે। વર્તમાન જે પરિસ્થિતિ અને સરકારશ્રીની જે કંઈ ગાઈડલાઈન હોય એ તમામના પાલન સાથે આ કાર્યક્રમ કરવાનો છે રવિવારના દિવસે આવતીકાલે, અને એ પ્રસંગે વિશેષ કોઈ બહારથી બીજા આગેવાનોને નિમંત્રણ આપવાના બદલે વર્ચ્યુઅલી આદરણીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહેવાના છે, જે વર્ચ્યુઅલ સંબોધન કરશે અને પ્રત્યક્ષપણે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના યશસ્વી સુકાની અને જેમના નેતૃત્વમાં ગત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ અભૂતપૂર્વ ઐતિહાસિક સફળતા પ્રાપ્ત કરીને 156 બેઠકો મેળવી છે એવા આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબ આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેવાના છે। આ ઉપરાંત કેન્દ્રમાં સુરતનું પ્રતિનિધિત્વ કરતા કેન્દ્રીય મંત્રીમંડળના આદરણીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ અહીંયા ઉપસ્થિત રહેવાના છે, અને એ સાથે તમામ 12 જે ચૂંટાયેલા ધારાસભ્યો એમાં 3 મંત્રીઓ પણ સામેલ છે એવો પણ અહીંયા ઉપસ્થિત રહેશે, અને ઉપસ્થિત સૌનો આ જંગી જન સમર્થન મત સમર્થન બદલ આભાર વ્યક્ત કરશે અને ઋણ સ્વીકાર કરશે।